प्रकरण बे धोरण 11 जैविक वर्गीकरण। अत्यार सुधी मोनेरा सृष्टि प्रोटिस्टा त्यार पछी फूग सृष्टि नी वात करी अने हवे छेले बे सृष्टिओ के जेमा एक छे वनस्पति सृष्टि अने त्यार बाद बीजो शब्द छे प्राणी सृष्टि। मित्रों बन्ने सृष्टि विषे डिटेल मां તમે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 માં ભણવાના છો। એનો મતલબ કે વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટર નંબર 3 અને પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર નંબર 4। આમ છતાં વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે અહીંયા થોડીક માહિતી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની આપવામાં આવી છે। કયા અનુસંધાનમાં तो केवा सजीवोनो समावेश थाय छे, कया लक्षणोना आधारे सजीवोनो समावेश थाय छे वनस्पति सृष्टिमां अने प्राणी सृष्टिमां एनी आपणे वात करवी छे। तो सर्वप्रथम मित्रों हुं वनस्पति सृष्टिनी वात करुं छुं। विटेकरे वनस्पति सृष्टिनी अंदर समावेल तमाम सभ्यो बहुकोषीय हता। आ बाबत याद राखजो, वनस्पति सृष्टिमां समावेशित तमाम सभ्यो बहुकोषीय होय छे। એટલું જ નહીં મિત્રો, પરંતુ તેઓની કોષ દિવાલ સેલ્યુલોઇડની બનેલી હોય છે। તો આપણે ત્યાંથી શરૂ કરીશું મહત્વની આ બાબત હતી કે વનસ્પતિ સૃષ્ટિમાં બધા જ સુકોષ કેન્દ્રીય હરિત દ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે, અને જેને આપણે કઈ સૃષ્ટિ કહીએ છીએ, વનસ્પતિ સૃષ્ટિ। તો હું પ્રથમ શબ્દ લખીશ, બધા કેવા સજીવોનો સમાવેશ થાય છે, બધા જ બહુકોષી, બહુકોષી તો ખરા, સાથે સાથે સુકોષ કેન્દ્રીય કે જેમના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હશે, સુકોષ કેન્દ્રીય અને હરિત કણ ધરાવતા સજીવોનો સમાવેશ કરતી સૃષ્ટિ એટલે વનસ્પતિ સૃષ્ટિ। ફરીથી સમજી લેજો, જેમાં સમાવિષ્ટ સજીવો બધા જ બહુકોષી છે, સુકોષ કેન્દ્રીય છે અને એમના જે કોષ છે એ હરિત દ્રવ્ય અથવા હરિત કણ ધરાવે છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે। મિત્રો આના પરથી તમને ખબર પડશે કે હરિત કણ કાં તો હરિત દ્રવ્ય ધરાવે છે, લીલા રંગનું દ્રવ્ય ક્લોરોફિલ એ ક્લોરોફિલ બે જેવા, એના કારણે આમાં સમાવેશિત એટલે વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પોષણના અનુસંધાનમાં વિચારીએ તો સ્વયં પોષી હોય છે, પોતાનો ખોરાક જાતે બનાવી લે છે। આમ છતાં કેટલાક એવા અપવાદો પણ છે કે જેમાં સમાવેશ તો વનસ્પતિ સૃષ્ટિની અંદર થાય છે સજીવોનો, અને આમ છતાં એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી। અપવાદ રૂપ હું અહીંયા ઉદાહરણ આપું છું કે અપવાદ સ્વરૂપ અમરવેલ નામની વનસ્પતિ ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ હોવા છતાં એ સંપૂર્ણ રીતે પરોપજીવન ગાળે છે, સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે। તો એનો મતલબ કે એનું પોષણ કેવા પ્રકારનું થયું, પરોપજીવી પોષણ પદ્ધતિ। કેવી રીતે, તો અમરવેલ એકદમ પાતળું પીળા રંગનું પ્રકાંડ ધરાવે છે, વેલા સ્વરૂપની વનસ્પતિ છે, વેલો પણ ન કહી શકાય મિત્રો, એકદમ બિલકુલ પાતળું સૂત્ર જેવું પ્રકાંડ હોય છે અને કોઈ પણ યજમાન વનસ્પતિની ફરતે વીંટળાય છે અને વીંટળાઈને એ ચૂષક મૂળ ઉત્પન્ન કરે છે, જે ચૂષક મૂળ દ્વારા યજમાન વનસ્પતિમાંથી ખોરાક પાણી ક્ષારો એમ તમામ ઘટકોને મેળવી લે છે અને તેથી તેને સંપૂર્ણ પરોપજીવી કહેવાય। તો મિત્રો યાદ રાખો કે આમ તો એ હરિત દ્રવ્ય નથી ધરાવતી, સ્વયંપોષી પોષણ નથી, અને છતાં પણ એને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવી છે, કારણ કે એની કોષ દિવાલ જે છે સેલ્યુલોઇડથી બનેલી હોય છે। તો મિત્રો જરા અહીં ધ્યાન રાખજો। ત્યાર પછી હું તમને એક એવું બીજું ઉદાહરણ આપું છું, અહીંયા લખું છું કે કેટલીક વનસ્પતિઓ
आ वनस्पति सृष्टि में समावेशित केटलीक वनस्पतिओ आंशिक रीते विषम पोषी हो पूर्ण रीते नहीं आंशिक रीते कई कई उदाहरण आपीए जेम के अर्क जवर छे ड्रोसेरा विनस मक्षीपास विनस नो मक्षीपास हजू कही सकते कलशपर्ण कलशपर्णी वनस्पति कलशपर्णी आ बधी ज वनस्पतिओ आंशिक रीते विषम पोषे छे आनो मतलब शुं थाय तो याद रखो मित्रों के आ बधी वनस्पतिओ कीटभक्षी वनस्पतिओना समूह में आवे छे कीटभक्षी कीटकोनु भक्षण करे छे हवे प्रश्न थाय कीटकोनु भक्षण आ वनस्पति शा माटे करती हशे मित्रों आ वनस्पति कीटकोनु भक्षण शा माटे करती हशे तो ए समझावो आम तो आ वनस्पतिओमां लीला पर्ण होय छे એટલે સ્વયં પોષી જ હોય છે પોતાનો ખોરાક જાતે બનાવી લેતી હોય છે પરંતુ અર્કજવર ડ્રોસેરા વિનસનો મક્ષીપાસ કળશપર્ણ આ બધી જ વનસ્પતિઓ જે વાતાવરણની અંદર ઉગે છે જે ભૂમિની અંદર ઉગી નીકળે છે એ ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે અને માટે જ તે વિશિષ્ટ રચનાઓ કેળવીને કીટકોને પકડે છે કીટકનું ભક્ષણ કરી જાય છે અને કીટકનું પાચન થાય છે ત્યારે કીટકના દેહમાં રહેલા પ્રોટીન યુક્ત ઘટકો પચવાના અને એનું નાઇટ્રોજનમાં રૂપાંતર થવાનું એવા નાઇટ્રોજનને એ મેળવી અને પોતાની જે નાઇટ્રોજનની કમી હતી એને પૂર્ણ કરે છે ખરેખર તો એમને પરણો છે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક જાતે બનાવી જ લે છે સ્વયંપોષી જ છે આમ છતાં જરૂરિયાત સર્જાય ત્યારે એ કીટકોનું ભક્ષણ કરીને પણ પોષણ મેળવે છે એટલે આંશિક રીતે વિષમ પોષી કહેવાય કીટકોનું ભક્ષણ શા માટે કરે છે નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે એટલે આપણે એ પણ મુદ્દો લખીએ કે વધુ પ્રમાણમાં નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે તેઓ કીટકોનું ભક્ષણ કરતા પણ જોવા મળે છે ચલો મિત્રો ત્યાર પછીની વાત કરું તો આના જે વનસ્પતિ કોષો છે એ વનસ્પતિ કોષો હરિત કણો ધરાવે છે મુદ્દો નોંધ્યો છે કે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત સભ્યો વનસ્પતિ સૃષ્ટિના સભ્યોમાં એટલે સજીવોમાં કોષો હરિત કણ તો ધરાવે જ છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે પણ આ ઉપરાંત એમની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ સાની બનેલી હોય છે સેલ્યુલોઝની બનેલી હોય છે એક બીજો શબ્દ પણ આપણે લખી શકીએ કે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત બધી જ વનસ્પતિઓ વનસ્પતિઓમાં ખોરાકનો જે સંગ્રહ થાય છે આપણી જેમ નહીં આપણામાં ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે થાય છે પરંતુ વનસ્પતિમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે એ પોતાનો ખોરાક સંગ્રહ કેવા સ્વરૂપે કરે છે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે મિત્રો એક અગત્યનો પોઈન્ટ હવે તમને એમ થશે વનસ્પતિ સૃષ્ટિમાં કોણ કોણ સમાયેલા છે તો અહીંયા શબ્દો લખું છું લીલ તમને આ જાણીને નવાઈ લાગશે કે લીલ અહીંયા કેમ આવી તો મિત્રો અગાઉ જે કંઈ લીલનો આપણે અભ્યાસ કર્યો હતો એ એક કોષી લીલ હતી આ યાદ રાખજો કે મેં અહીંયા શબ્દ લખ્યો છે બહુકોષી બહુકોષી હોય એવી તમામ પ્રકારની લીલ કે જેની કોષ દિવાલ સેલ્યુલોઝ થી બનેલી છે તે સુકોષ કેન્દ્રીય છે તેવાને તેવી લીલને પણ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવી છે તો લીલ છે બહુકોષી તમામ પ્રકારની લીલ દ્વિઅંગીઓ દ્વિઅંગી વનસ્પતિ બ્રાયોફાઇટ ત્રિઅંગી હંસરાજ જેવી વનસ્પતિઓ સાયકસ પાઇનસ જેવી અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને ધતુરો વગેરે અત્યારે જોવા મળે છે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓનો આ સૃષ્ટિમાં સમાવેશ થાય છે તો લીલ છે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે વનસ્પતિ સૃષ્ટિના જે સભ્યો છે એમાં એક મહત્વની ઘટના જોવા મળે છે મિત્રો
कई महत्वनी घटना छे तो वनस्पतियों मा एकांतर जनन जोवा मळे छे। कई घटना जोवा मळे छे? एकांतर जनन। हवे एकांतर जनन नो मीनिंग शुं थाय तो याद राखजो कि आ बधी जे वनस्पतियों में अहीं लखी छे आ वनस्पतियों ना जीवन काल दरमियान ए वनस्पति जीवे ते दरमियान एनो लाइफ साइकल पूरु थाय ते दरमियान जीवन काल दरमियान बे अवस्थाओ वारापरथी सर्जे छे। वारापरथी बे अवस्थाओ सर्जे छे। बे अवस्थाओ जोवा मळे छे एम पण कही शकाय। बे अवस्थाओ जोवा मळे छे। फरी जोई लो कि वनस्पति सृष्टि में समावेशित तमाम वनस्पतियों ना जीवन काल दरमियान जीवन चक्र दरमियान बे अवस्थाओ वारापरथी आवती जोवा मळे छे। आ बे अवस्था कई? एमांनी एक अवस्था हुं अहींया लखुं छुं, बीजाणुओं उत्पन्न करती बीजाणुजनक अवस्था जे हकीकत में द्वितीय छे ट्वाइस एन। हाँ याद रखो कि बीजाणुजनक अवस्था द्वितीय छे, पर जयरे ये बीजाणु उत्पन्न करे छे त्यारे ना बीजाणु तो एककीय बनवाना छे, पर अवस्था केवी थई? द्वितीय। एक अवस्था हूँ बीजी अवस्था कहू छू, जन्यो उत्पन्न करती जन्यो एटले प्रजननकोष, जन्यो सर्जती जन्युजनक अवस्था, जन्यो उत्पन्न करती जन्युजनक अवस्था जे हकीकत में जन्यो केवा सर्जशे? एककीय। एटले जन्युजनक अवस्था में ध्यान राखो जन्यो केवा बनवाना? एककीय। तो પોતાના જીવનકાળ દરમિયાન બે અવસ્થાઓની હાજરી અહીંયા જોવા મળે છે। એક અવસ્થા છે બીજાણુજનક અવસ્થા દ્વિકીય, અને બીજી અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા એકકીય। આ દ્વિકીય અને એકકીય બંને અવસ્થાઓ જીવન ચક્ર દરમિયાન વારાફરતી સર્જાય છે। આવી ઘટનાને આપણે સુનામ આપીએ છીએ એકાંતર જનન તરીકે ઓળખાવીશું। એ પણ યાદ રાખીશું મિત્રો કે અહીંયા આ એકકીય અને જે દ્વિકીય તબક્કાઓ છે એની સમય અવધિનો મતલબ જરા અહીં ધ્યાન રાખજો। હું અહીંયા શબ્દ લખું છું કે એકકીય જન્યુજનક અવસ્થા અને દ્વિકીય બીજાણુજનક અવસ્થા, આ બંને એટલે કોણ કોણ? દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક અવસ્થાની સમય અવધિ, ઉપરાંત બીજો શબ્દ લખું છું કે શું તે મુક્તજીવી છે, બીજા પર ડિપેન્ડેન્ટ નથી મુક્તજીવી, કે પછી એકબીજા પર આધારિત છે તે બાબત અલગ અલગ વનસ્પતિઓમાં અથવા અલગ અલગ જૂથની વનસ્પતિઓમાં અલગ અલગ હોય છે। શબ્દ સમજો, મિત્રો અહીંયા આ બાબત પર જરા વિશેષ ધ્યાન રાખજો। જો કે આપણે એના પછીના ચેપ્ટરમાં સમજવાના છે બીજાણુજનક અવસ્થા શું છે, જન્યુજનક અવસ્થા શું છે એને સમજીશું, પણ અત્યારે એટલું યાદ રાખો કે વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન બે અવસ્થાઓ સર્જે છે, બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા અને જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા। જો આ બંને અવસ્થાઓ એકાંતરે વારાફરતી સર્જાતી હોય વનસ્પતિના જીવનકાળ દરમિયાન તો એ ઘટનાને વનસ્પતિમાં સંતતિઓનું એકાંતરણ કાં તો એકાંતર જનન કહે છે। આ બંને એટલે કે આ દ્વિકીય બીજાણુજનક અવસ્થા અને એકકીય જન્યુજનક અવસ્થાની સમયઅવધિ કેટલી હશે? શું આ બે પૈકી બીજાણુજનક અવસ્થા વધુ લાંબો સમય લેતી હશે કે જન્યુજનક? આ બેમાં કોનો સમયગાળો વધુ હશે
એ બાબત જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હશે. હું બતાવીશ તમને કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત આ બધી જ વનસ્પતિમાં ક્યારેક જન્યુજનક મુખ્ય હશે કોઈ વનસ્પતિમાં, તો કોઈ વનસ્પતિ જૂથમાં બીજાણુજનક મુખ્ય હશે. કોઈક વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા લાંબો સમય ચાલતી હશે, તો કોઈ વનસ્પતિ જૂથની અંદર બીજાણુજનક અવસ્થા લાંબો સમય ચાલતી હશે. આ ઉપરાંત તમને કહું, મુક્ત જીવી એટલે કોઈના પર ડિપેન્ડેન્ટ ના હોય પોષણ માટે એવી હોય, કાં તો પછી એકબીજા પર આધારિત, એનો મતલબ કાં તો બીજાણુજનક અવસ્થા જન્યુજનક પર આધારિત હોય, કાં તો જન્યુજનક અવસ્થા પોષણ માટે બીજાણુજનક અવસ્થા પર આધારિત હોય. આ બાબત જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હોય છે. એટલે કેટલીક વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા પરોપજીવી હશે, તો કેટલાકમાં બીજાણુજનક અવસ્થા પરોપજીવી હશે. એની મિત્રો અગાઉ આપણે ચર્ચા કરવાના છીએ. ચલો મિત્રો, ત્યાર પછી હું વાત કરું છું બીજા નંબરની જે સૃષ્ટિ આવે છે એનું નામ છે પ્રાણી સૃષ્ટિ. આપણે હવે ચર્ચા કરવી છે પ્રાણી સૃષ્ટિની. પ્રાણી સૃષ્ટિ હવે પ્રાણી સૃષ્ટિમાં કેવા સભ્યોનો સમાવેશ થાય છે? પ્રાણી સૃષ્ટિમાં કેવા સભ્યોનો સમાવેશ થાય, તો પહેલો મુદ્દો આપણે નોંધવાનો, અહીંયા પણ તમામ બહુકોષી સજીવોનો સમાવેશ થાય છે. બહુકોષી સજીવોનો સમાવેશ, બહુકોષી પ્રાણીઓનો સમાવેશ. અહીંયા કોઈ પણ સંજોગમાં એકકોષી, જેમ કે અમીબા, પેરામીશિયમ એવા અહીંયા સમાવેશ થતા નથી. બહુકોષી સજીવોનો સમાવેશ થાય છે, આ એક બાબત. બીજી બાબત કે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત તમામ સભ્યો પોષણના અનુસંધાનમાં મિત્રો વિષમપોષી છે, તો બહુકોષી સજીવોનો સમાવેશ થાય છે. જો કે આ બધા બહુકોષી સજીવો સુકોષ કેન્દ્ર ધરાવતા, સુકોષ કેન્દ્રીય સજીવો હશે. અને પોષણની વાત કરો તો તમામ પ્રાણીઓ કેવા હશે? વિષમપોષી, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, ખોરાક માટે અન્ય વનસ્પતિઓ પર પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે એને આધાર રાખવો પડે છે. એક અગત્યનો બીજો મુદ્દો કહું છું કે આ પ્રાણી સૃષ્ટિ હોવાના કારણે પ્રાણીઓના જે કોષો છે, પ્રાણીઓના શરીરની રચના કરતા કોષોમાં કોષ દિવાલ ધરાવતા નથી. એટલે કોષ દિવાલની ગેરહાજરી હોય છે. આ મહત્વના આટલા લક્ષણો હતા કે પ્રાણી સૃષ્ટિમાં તમામ બહુકોષી સજીવોનો સમાવેશ થાય છે, સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે, વિષમકોષીઓ છે, પ્રાણીઓના કોષો કોષ દિવાલની ગેરહાજરી ધરાવે છે. મેં અત્યારે કહ્યું એમ મિત્રો, જો એ વિષમપોષી હોય તો આપણે એ પણ કહી શકીએ કે પ્રાણીઓ પોષણ માટે કાં તો પ્રત્યક્ષ એટલે સીધે સીધા વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, કે પછી આડકતરો પરોક્ષ રીતે, જેમ કે કોઈ પ્રાણી અન્ય પ્રાણીને ખાઈ જાય પણ છેવટે એ પ્રાણીમાં ખોરાક ક્યાંથી આવે, તો વનસ્પતિઓમાંથી, એ રીતે પરોક્ષ. તો પ્રાણીઓમાં પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રાણીઓ પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શાના પર આધાર રાખે છે? વનસ્પતિઓ પર. ચલો મિત્રો, ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ છીએ. મેં તમને કહ્યું હતું વનસ્પતિઓમાં સંચિત જે ખોરાક છે એ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે. પણ જો હું પ્રાણીઓની વાત કરું તો પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન કે પછી ચરબી, મેદ, ચરબી સ્વરૂપે થાય છે. પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે થતો જોવા મળે છે. પોષણનો જે પ્રકાર છે એ ખાસ કરીને તમે પ્રાણી સંપોષણ પદ્ધતિ કહી શકો. પ્રાણી સંપોષણ કેમ? કારણ કે આ પ્રાણીઓ ખોરાકનું અંતઃગ્રહણ કરતા હોય છે, ખોરાકનું અંતઃગ્રહણ કરે છે, હાથ વડે, મુખ દ્વારા એ રીતે ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. પ્રાણી સમ પ્રાણીઓ જેવી પોષણ પદ્ધતિ એવું કહી શકાય. ઉચ્ચ કક્ષાના સજીવોમાં જરૂરિયાત પ્રમાણે
आ सजीवोनी अंदर संवेदनात्मक अंगोनो विकास थयो छे, चेताचालक क्रियाविधि एटले समग्र चेतातंत्र विकसित बन्यु छे। तो टूंकमां उच्च कक्षाना सजीवोमां उच्च कक्षाना सजीवोमां जेम जेम जरूरियात सर्जाती गई तेम तेम जरूरियात प्रमाणे बे शब्दों लखीशु संवेदनात्मक संवेदना ने ग्रहण करी शकता। तमने खबर छे आंख कान नाक त्वचा एवा अंगो संवेदना ने ग्रहण करी शकता अंगो संवेदनात्मक अने ए संवेदनानो अनुभव पारखवो के स्वाद केवा प्रकारनो वास केवा प्रकारनी आप केवा प्रकारनो प्रतिचार दर्शावो केवा प्रकारनी संवेदना ने ग्रहण करवी ए माटे चेता चालक क्रियाविधि જોવા મળે છે। તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં જરૂરિયાત પ્રમાણે સંવેદનાત્મક અંગોનો વિકાસ થયો છે, સાથે સાથે ચેતા ચાલક ક્રિયાવિધિ પણ એમનામાં જોવા મળે છે। મોટા ભાગના સજીવો પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે, તો એ તો આપણે જાણી શકીએ કે આ સૃષ્ટિના મોટા ભાગના સજીવો પ્રચલન માટે સક્ષમ હોય છે। હાથ પગ કે અન્ય રચનાઓ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ હોય તમને એમાં સાંધાવાળા ઉપાંગો જોવા મળે, અન્ય કોઈ પ્રાણીઓ વિંછી વગેરેમાં જોઈ શકીએ, માછલીઓ વગેરેમાં મીનપક્ષ જેવી તરવા જેવી રચના હોય। ટૂંકમાં પ્રચલન કરવા માટે પ્રાણી સૃષ્ટિના સભ્યો સક્ષમ હોય છે। જો આપણે લિંગી પ્રજનનની વાત કરીએ મિત્રો, તો નર અને માદાની મૈથુન ક્રિયા દ્વારા એટલે નર અને માદા પ્રાણી એકબીજાની નજીક આવે, સંભોગ પ્રક્રિયા કરે, મૈથુન પ્રક્રિયા કરે અને છેવટે લિંગી પ્રજનન કરે છે જે ભ્રૂણ વૃદ્ધ્યાકીય વિકાસને અનુસરે છે। તો નર અને માદાની મૈથુન ક્રિયા દ્વારા નર અને માદાની મૈથુન ક્રિયા દ્વારા તે લિંગી પ્રજનન કરે છે। લિંગી પ્રજનન કરશે મિત્રો ફલિતાંડ બનવાનું, ફલિતાંડના વિકાસથી ભ્રૂણ સર્જવાનો એટલે કે જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે એટલે એમાં ભ્રૂણ વિદ્યાકીય વિકાસ જોવા મળે છે, ભ્રૂણનું નિર્માણ જોવા મળે છે। તો મિત્રો આટલે સુધીની મહત્વની વાતથી હજુ પણ એકાદ પોઈન્ટ નોંધવો હોય તો ખાસ કરીને હું આટલા શબ્દો લખું છું એનું દૈહિક આયોજન સરળ છે કે જટિલ, એટલે એક ટૂંકમાં દૈહિક આયોજન દેહકોષ્ઠની હાજરી મેરુદંડની હાજરી ગેરહાજરી ગર્ભસ્તરોની સંખ્યા જેવી બાબતોના આધારે આપણે પ્રાણીઓના વિવિધ એટલે જુદા જુદા સમુદાયો પાડી શકીએ, જેમ કે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણવાના છે વિવિધ સમુદાયો સછિદ્ર કોષ્ઠાંત્રી પૃથુકૃમી સૂત્રકૃમી નુપુરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી મેરુદંડી જેવા સમુદાયોનો આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો 2 મિનિટની અંદર આપણે એક નાનકડા ટોપિકને પહેલા લઈ લઈએ છીએ લાઇકેન અને ત્યાર પછી વિરોઈડ વાયરસ એની વાત કરીશું મિત્રો। ચલો મિત્રો હવે આપણે જે ટોપિક જોઈએ છીએ ટોપિક છે લાઇકેન્સ। સર્વપ્રથમ લાઇકેન ની અંદર ઉદાહરણ કયા આવે તો હું 2 ઉદાહરણ લખું છું મિત્રો, ઉસ્નિયા અને પામેલિયા, દગડફૂલ અને બુઢાની ગાડી, ઉસ્નિયા બુઢાની ગાડી પામેલિયા દગડફૂલ આ લાઇકેન્સ છે, લાઇકેન્સ ના ઉદાહરણ છે લાઇકેન। મિત્રો લાઇકેન્સ છે શું? તો લાઇકેન ની અંદર બે સજીવો એકબીજાના પરસ્પર ફાયદા માટે સહવાસ ગુજારે છે અને બંને સજીવોના આ સાથે સહવાસથી બનેલો જીવ પ્રકાર એટલે કોણ? લાઇકેન્સ। તો આપણે એમ કહી શકીએ કે લાઇકેન એ સહજીવી સહવાસ એટલે કે લાઇકેન સહજીવી
सहवास, इतने कि जो सजीवी बन्ने ने परस्पर फायदो करी आपे एवो सहवास। कोनी कोनी वच्चे बनेलो सहवास छे? तो लाइकेन्स मा लाइकेन ए सहजीवी सहवास एटले के लील अने फूग वच्चेना परस्पर उपयोगी सहवास छे एम कहेवाय। एटले के कोनी कोनी वच्चे लील अने बीजो शब्द हूँ लखो छु फूग वच्चेनो परस्पर उपयोगी अथवा लाभकारी सहवास छे। लाइकेन शू छे? के जेमां बे सजीवो साथे रही साथे मळीने रहे छे। कण कण? लील अने फूग। लील अने फूग बे भिन्न प्रकारना सजीवोथी बनेलू एक सजीव स्वरूप, एने शू कहेवाय? लाइकेन। लाइकेन सजीवी सहवास छे, એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર લાભકારી સહવાસ છે એમ કહેવાય। જેમાં મિત્રો આપણે લીલના ઘટકોને ફાયકોબાયોન્ટ કહીએ છીએ અને ફૂગના ઘટકોને માયકોબાયોન્ટ કહીશું। આ જે લીલના ઘટકો છે એના માટે નામ છે લીલને શું કહેવાય? ફાયકોમાયોન્ટ, ફાયકોબાયોન્ટ। અને ફૂગના ઘટકોને માયકો બાયોન્ટ કહે છે। એનો મતલબ કે કોઈ એક જીવ પ્રકાર તમે જુઓ છો લાઇકેન, એની અંદર લીલ પણ છે ફૂગ પણ, બંનેનું સહજીવન છે, તો લીલના ઘટકને ફાયકો બાયોન્ટ કહેવાય અને ફૂગના ઘટકને શું કહીએ છીએ? માયકો બાયોન્ટ તરીકે ઓળખાવીએ છીએ। જે અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે, જુઓ જે અનુક્રમે આ ફાયકોબાયોન્ટ લીલ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, સ્વયંપોષી છે, જ્યારે બીજો ફૂગ એટલે માયકોબાયોન્ટ જાતે ખોરાક નથી બનાવી શકતો, પરપોષી છે, વિષમપોષી છે એમ પણ તમે કહી શકો। તો ફાયકો માયકોબાયોન્ટ કેવા છે? વિષમપોષી છે, અને માટે તો બંનેને સાથે રહેવાની જરૂરિયાત ઊભી થઈ। કેવી રીતે? જુઓ આ લીલ અને ફૂગથી બનતું સહજીવન એટલે કોણ? લાઇકેન્સ છે। એમાં બંનેને અનુક્રમે કેવી રીતે ફાયદો થાય છે મિત્રો? તો લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે, આ જે લીલ છે એ ફૂગ માટે, કારણ કે ફૂગ વિષમપોષી છે જાતે ખોરાક બનાવી શકતી નથી, એટલે એમ કહીશું કે લાઇકેનમાં લીલનું કાર્ય શું છે? તો લીલ એ પોતાના માટે તો ખોરાક બનાવશે જ, પોતાના અને કોના? ફૂગ માટે, પોતાના માટે અને ફૂગ માટે બંને માટે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક બનાવવાનું કાર્ય કરે છે। તો એનો મતલબ કે લીલ ફાયકોબાયોન્ટ દ્વારા બનેલો જે ખોરાક છે એ માયકોબાયોન્ટ એટલે ફૂગને મળી જવાનો છે, તો ફૂગ માટે ખોરાક બનાવવાનું કાર્ય કોનું થાય છે? લીલનું થાય છે। હવે બદલામાં ફૂગ શું આપે છે? તો ફૂગ તેના આ સહવાસીને, સહવાસી કોણ થયો? લીલ। ફૂગ તેના સહવાસી લીલ માટે આશ્રય પૂરો પાડશે, શોષિત પોષક દ્રવ્યો આપશે અને પાણીનો પુરવઠો આપશે। તો ફૂગ તેના સહવાસી માટે, સહવાસી કૌંસમાં લખું છું લીલ માટે, એક તો આશ્રય આપશે, એનો મતલબ કે ફૂગની કવક જાળ પર લીલ આશ્રય મેળવશે, ખનિજ પોષક તત્વો જે ભૂમિમાંથી શોષાયા છે એવા ખનિજ પોષક તત્વો આપશે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે પાણીનો પુરવઠો અથવા ભેજ પૂરો પાડે છે। મિત્રો એ બાબત પણ યાદ રાખજો, આ બંને વચ્ચેનો એટલો બધો ગાઢ સંબંધ છે કે જેના કારણે આ બંનેનું ગાઢ સંગઠન હોવાના કારણે મિત્રો જો કુદરતમાં આપણે લાઇકેનને એકલાને જોઈએ તો આપણે કલ્પના નથી કરી શકતા કે એમાં બે ભિન્ન પ્રકારના સજીવો છે। એનો મતલબ કે તમે ઓસ્નિયાને પાર્મેલિયાને જુઓ, કુદરતી સ્વરૂપોને જુઓ, તો આ બંને વચ્ચે, આ બંને એટલે લીલ અને ફૂગ વચ્ચે,
ગાઢ પ્રકારનું સંગઠન જોવા મળે છે, જેથી આપણે કુદરતમાં લાઇકેનને એકલી જોઈએ, લાઇકેનને એકલી જોઈએ તો પણ આપણે કલ્પના કરી શકતા નથી, કલ્પના નથી કરી શકતા કે તેમાં બે ભિન્ન જીવ પ્રકારો આવેલા હોય છે. આપણે એવી કલ્પના નથી કરી શકતા કે એમાં ફૂગ અને લીલ બંને છે, તમને હકીકતમાં કોઈ એક જ જીવ પ્રકાર દેખાય છે, આપણે તેને સંયુક્ત રીતે શું કહીએ છીએ, લાઇકેન. મિત્રો, લાઇકેન એ ખૂબ સારા પ્રદૂષણ સૂચકો છે. એનો મતલબ શું થાય? લાઇકેન ખૂબ સારા પ્રદૂષણ સૂચકો છે. આનો મતલબ એવો થશે કે કયો વિસ્તાર પ્રદૂષિત છે કે કયો વિસ્તાર પ્રદૂષિત નથી, એ આપણે લાઇકેનના આધારે, વસવાટના આધારે કરી શકીશું નક્કી. કેવી રીતે? મિત્રો, જ્યાં પ્રદૂષિત વિસ્તાર હોય ત્યાં લાઇકેન વિકાસ નથી પામતી. તો આનો અર્થ એવો થાય, પ્રદૂષિત વિસ્તારમાં, પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન વિકાસ પામી શકતી નથી, વિકાસ પામતી નથી, જોવા નથી મળતી. આના પરથી તમે કહી શકો કે પ્રદૂષિત વિસ્તાર છે ત્યાં લાઇકેન વિકાસ નથી પામતી. એનો મતલબ કે લાઇકેન જ્યાં વિકસે છે એ વિસ્તાર કેવો હશે? પ્રદૂષણ રહિત હશે, પ્રદૂષણ વગરનો હશે. એટલે લાઇકેન ખૂબ સારા પ્રદૂષણ સૂચક તરીકે વર્તે છે. જ્યાં એ વિકાસ પામશે વિસ્તાર પ્રદૂષિત નહીં હોય, અને જ્યાં એ નહીં વિકાસ પામે એનો મતલબ કે વિસ્તાર પ્રદૂષિત છે, આવું આપણે નક્કી કરી શકીએ. તો મિત્રો, આટલે સુધી આ વિડીયોની અંદર આપણે અટકીએ છીએ. ત્યાર પછી વાયરસ છે, વિરોઇડ્સ છે, એના વિશે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. અસ્તુ.